નિશા, હું વધારે ચા પીવું છું બરાબર, એટલે હું ચા લવર છું. ચા કહેવાય ને કે બપોરે આપણે હોય 4 3 4 વાગ્યા હોય તો ઉઠીને સીધી ચા જોઈએ, સવારમાં પણ ચા નાસ્તો જોઈએ. અરે કહેના ક્યા ચાહતે હો? એવી જ રીતના તું કોફી લવર છો મને ખબર છે બરાબર, તું કોફી વધારે પીવસ. પણ તને ખબર છે કે દુનિયાની સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ કોફી કઈ છે? નહીં, મને કઈ આઈડિયા નથી દુનિયાની સૌથી સ્ટ્રોંગ કોફી કઈ છે. પણ મેં ક્યાંક એવું જોયું હતું કે કંઈક એક એવી કોફી આવે છે સ્પેસિફિક, જેને ડેથ કોફી પણ કહેવાય છે, એવું કંઈક હોય છે. ના, આ જવાબ તારો સાચો છે. દોસ્તો, તમને કઈ વધારે ખબર હોય તો પણ નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને હા, પેજને ફોલો કરી દો, તમને જો આવી માહિતી નવા નવા ફેક્ટ વિશે વાતો જાણવી હોય તો જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે. અને ખાસ કરીને જે નિશાએ વાત કરી કે ભાઈ યસ, એક સ્ટ્રોંગ કોફી જે દુનિયાની સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ કોફી છે, જે ક્યાં કામ આવે છે? એ આવે છે દિલની, જેને બીમારી હોય છે, જેને દિલની બીમારી, એટલે દિલની બીમારી એટલે કે ને કે ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે, બહુ તેજ હો રહ્યો હે, અને એને દિલની બીમારી થઈ ગઈ છે. એવી નહીં પણ દિલની કઈ પણ બીમારી હોય તો એ પેશન્ટને પણ આપવામાં આવે છે. એ ગાડી સ્ટાર્ટ કર. અને બીજી વાત કે જે વધારે ઊંઘ કરે છે, જેને આમ કહેવાય ને કે ભાઈ ઊંઘ આવ્યા જ રાખે છે, એવા લોકોને પણ આ કોફી આપવામાં આવે છે, જેનું નામ છે ડેથ કોફી. શું વાત કરે? ડેથ કોફી છે જે એક્ચ્યુઅલમાં બહુ જ પાવરફુલ કોફી છે, અને જે આ રીતે પેશન્ટને પણ આપવામાં આવે છે. તમે જોઈ શકો છો પેશન્ટ અત્યારે તૈયાર થાય છે, જેને સ્ટ્રોંગ કોફી આપવામાં આવે છે. તો તને શું આ ફેક્ટ વિશે ખબર હતી કે એક્ચ્યુઅલમાં આવી પણ કોફી હોય છે? ના, મને ખાલી એટલો આઈડિયા હતો કે કોઈ એવી ડેથ કોફી કરીને આવે છે, પણ મને એટલી બધી ડિટેલમાં નથી ખબર કે આવું કઈ પણ હોય છે કે જેને ઊંઘ આવતી હોય એને આ કોફી, મારા જેવા કોઈ હોય એને આવી કોફી આપવામાં આવતી હોય. તો હજી એક ફેક્ટ પણ તને કહી દઉં. બે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. કે આ ડેથ કોફી નું પૂરું નામ છે ડેથ વિશ કોફી. અને હા, જે આપણી નોર્મલ કોફી હોય છે એના કરતા 200 ગણી વધારે એ પાવરફુલ હોય છે. પણ અત્યારે કોઈ ડર નહીં લગતા, તો વિચાર કરી લે, નોર્મલ કોફી આપણે પીતા હોય છે તો એના કરતા 200 ગણી પાવરફુલ આ ડેથ વિશ કોફી હોય છે. તો દોસ્તો, તમે શું આ કોફી ટ્રાય કરેલી છે કે નહીં, કે તમે સાંભળેલું છે કે નહીં, આ ફેક્ટ વિશે તમને જાણ હતી કે નહીં, એ પણ તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. ખાસ કરીને દોસ્તો, તમારી પાસે આવા કાંઈ પણ ફેક્ટ હોય અથવા તો કાંઈ ક્વેશ્ચન હોય તો એ તમે કોમેન્ટમાં જણાવો, જેથી કરીને દેખા આપને લાપરવાહી કે નથી જાય, આન્સર આપી દેશો. હા, તો આના આન્સર તમારે જોતા હોય, ક્વેશ્ચન ના આન્સર જોતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને હા, ખાસ કરીને દોસ્તો, તમને આ વિડીયો ગમતો હોય તો ફટાફટ યાર પેજ ને ફોલો કરી દો, યાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો નહીં, અને વિડીયો ને લાઈક કરવાનું તમે ના ભૂલતા, અને તમારા દરેક દોસ્તો સુધી આ વિડીયો શેર કરી દો જે કોફી લવર છે. અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવી વાત સાથે, નવા ફેક્ટ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા.